કેમ છો મિત્રો? તો આજે આપણે જે ગુજરાતીઓના ઘરે ઘરે જે બને છે તે આઈટમ આજે આપણે બનાવવાના છે, અને એ આઈટમનું નામ છે ઉબાળ્યું. તો તેમાં મકર સંક્રાંતિના દિવસે તો મેં તમને કહું છું કે દરેક ગુજરાતીના ઘરે ઘરે જ બનતી હશે આ વાનગી. તો તમે આની અંદર જોઈ શકો છો કે બધી વસ્તુ જોઈને કમ્પ્લીટ કાપીને રેડી કરી છે અમે. આ પાપડી છે, શક્કરિયું, કન અને બટાકા. તો મિત્રો, હજુ આની અંદર મસાલા, જે કંઈ જરૂરી મીઠું, ઘણી બધી આઈટમ હજુ આપણે નાખવાના છે. તો મિત્રો, વિડીયો જોતા રહેજો અને ઉબાળ્યોની અમે મજા લેવાના છે, અને તમને પણ ઉબાળ્યું કેવી રીતે બનાવવા એમ તો ખબર જ છે, પણ વિડીયોમાં અમે બતાવીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો મિત્રો આ મીઠું નાખવામાં આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. પછી હળદર છે અને ત્યારબાદ હવે અજમો નાખવામાં આવી રહ્યો છે. અજમો પણ જરૂરી છે મિત્રો. અને હવે મસાલો કે જે રેડી કરવામાં આવ્યો છે એ મસાલો નાખ્યો છે અંદર. મરચાંનો, આદુ, લસણનો જે પેસ્ટ છે એની અંદર નાખવામાં આવ્યો છે. મિત્રો, તેલ નાખવામાં આવ્યું છે. મિત્રો, હવે બધું મિક્સ કરવામાં આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. એની અંદર બટાકા, શક્કરિયા, પાપડી, કન અને જે બધા મરી મસાલા નાખ્યા છે, બરાબર બધું અત્યારે મિક્સ થઈ રહ્યું છે. અને આ માટલું ધોઈને રેડી કર્યું છે, એ માટલુંની અંદર હવે અમે બધું ભરીશું. મિત્રો, આને કલર કહેવામાં આવે છે. એ કલર પહેલાં આપણે માટલુંની અંદર ભરવાના છે, તમે જોઈ શકો છો. આ ભરવું પણ અંદર ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ કલર લખવાને કારણે જ આ ઉબાળ્યોનો જે ખરેખર જે ઓરિજિનલ ટેસ્ટ છે તે આવે છે. અને આજે અંદર બધી પાપડી, જે આપણા વેજીટેબલ્સ છે, શાકભાજી, એ બધા ભરી જતા નથી એકદમ જ, અને ચોંટી જતા પણ નથી આ કલરના કારણે. તો આ ખૂબ જ જરૂરી છે ઉબાળિયામાં. અને મિત્રો, કંબોઈ કહેવામાં આવે છે અને આના પાંદડા પણ અંદર નાખવામાં આવે છે ઉબાળ્યુંમાં. એના લીધે પણ ખૂબ જ જે ઉબાળ્યોનો જે રિયલ ટેસ્ટ છે, રિયલ સ્વાદ, ઓરિજિનલ સ્વાદ તે આવે છે મિત્રો. હવે આ ઉબાળ્યું આપણે અંદર ભરી રહ્યા છે, તમે જોઈ શકો છો માટલામાં. અને પછી આપણે આને આખું પેક કરીને સળગાવવાની પ્રોસેસ કરીશું. તમે જોઈ શકો છો આખું માટલું ભરી દીધું છે બધા શાકભાજીથી અલગ અલગ પ્રકારના. અને એની ઉપર ફરીથી આપણે કલર પેક કરવાના છે અત્યારે, અને એકદમ ટાઇટલી આપણે બંધ કરીશું. આ જોઈ શકો છો, આ ઉપરનું જે છે, ઉપરના ભાગે આવી રીતે કલરથી આખું પેક કરી દીધું છે. આ રીતે આખું માટલુંને પેક કરી દીધું છે, તમે જોઈ શકો છો. મિત્રો, માટલું મૂકતા પહેલાં આવી રીતે સાત પાપડી બહાર પહેલાં મૂકવામાં આવે છે, અને ત્યારબાદ માટલું હવે ઊંધું કરીને મૂકીશું. આવી રીતે માટલું મૂક્યું છે. જુઓ, હવે ફરતે અમે લાકડા અને કાગળો, કોથરી, જે કંઈ મળે એ બધું જ ફરતે મૂકવાના છે. મિત્રો, લાકડા, છાણા, કાગળ, પ્લાસ્ટિક બધું ભેગું કરીને અમે અહીં મૂક્યું છે. તમે જોઈ શકો છો સરસ મજાની આગ લગાવવામાં આવી છે. પાડી દઈએ ને. તમે જોઈ શકો છો ડેરાણી જેઠાણી, પરંતુ સગી બહેનોની જેમ જ રહે છે, અને આખો ઉબાળીનું પ્લાનિંગ, માસ્ટર પ્લાન આ લોકોએ તૈયાર કર્યો છે. હેલો ફ્રેન્ડ્સ, ઉબાળ્યું તમે જોઈ શકો છો તૈયાર થઈ રહ્યું છે, અને સરસ મજાનું ઉબાળ્યું લાગે છે. દર વર્ષે અમારું આયોજન હોય છે, અને આ શિયાળાના સમયમાં અમે 3-4 વાર ઉબાળ્યુંનું આયોજન કરીએ છીએ. મિત્રો, વિડીયો જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, ઉબાળ્યું રેડી થઈ ગયું છે, તમે આ માટલું જોઈ શકો છો. અને હવે આપણે એને ખાલવીશું. આજે અંગારા છે એની ઉપર પાપડી શેકવામાં આવી રહી છે, અને ઉબાળ્યું સાથે, ચટણી સાથે આ પાપડીની પણ મજા આપણે લેવાના છે. તો જુઓ મિત્રો, ઉબાળ્યું અંદરથી માટલામાંથી કાઢી રહ્યા છે,
સાથે પાપડી, ચટણી, થમ્સઅપ, બચ્ચા પાર્ટીની તો મજા આવી જવાની છે આજે. Yummy! Very nice! Yummy!